ગુજરાતમાં ભાજપની હેટ્રિકમાં બ્રેક ગેનીબેન ઠાકોરનું ભવ્ય વિજય. આ વખતે લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. તેમાં પણ ગુજરાતની બનાસકાંઠા બેઠક શરૂઆતથી જ ખૂબ જ ચર્ચામાં રહી હતી, કારણ કે આ બેઠક પર ઠાકોર વિદ ચૌધરીની લડત દેખાઈ રહી હતી અને સવારથી જ લોકસભા ચૂંટણીનું પરિણામ આવવાનું ચાલુ થયું ત્યારથી જ આ બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી હતી અને આખરે બનાસની બેન ગેનીબેને બાજી મારી. ભાજપના ઉમેદવાર રેખાબેન હિતેશભાઈ ચૌધરીને 31,500 વોટથી હરાવી ગુજરાતમાં ભાજપને હેટ્રિક મારતા અટકાવી ભાજપમાં સોપો પડાયો. વિદિતો તમામ અટકળોનો અંત આવ્યો હતો. ગેનીબેનનો વિજય થતાં બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ ઉજવ્યો હતો. ભાવરમાં હાઈવે વાવ સર્કલ પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો હોદ્દેદારોએ દ્વારા ફટાકડા ફોડી ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવી વિજય ઉત્સવ મનાવ્યો હતો. બીજી બાજુ ભાજપે ગુજરાતની બનાસકાંઠા સિવાયની તમામ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. સોમાભાઈ જે રાવળ, ભાભર, બનાસકાંઠા. અત્રે 2024 લોકસભાની ચૂંટણી તાજેતરની અંદર જે રચાણી જે ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 જે વાતો કરતા હતા, 4 લાખ ને 5 લાખની જે પાર 400ની પારની વાતો કરતા હતા, એ સમયે આવી એક ગરીબ ઘરની દીકરીને જે કેન્દ્રીય જે રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ તરફથી જે એમના પર વિશ્વાસ મૂક્યો હતો ગેનીબેન ઠાકોર ઉપર, જે એમને ટિકિટ પાડી દીધી આ લોકસભાની અંદર, અને એમના વિશ્વાસ ઉપર જે આજે વિજય બન્યો છે. અને બીજું એટલું જ કે ગરીબ ઘરની જ્યારે દીકરી આ ચૂંટણી લડતી હતી ઇલેક્શન, એવા સમયની અંદર જે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જે અહીંયા બનાસકાંઠાની અંદર 4-5 વાર જયારે સભાઓ કરવી પડી, એના અનુસંધાને કેવું કે આજે પબ્લિક આમ પ્રજા જે હતી એ એમને આમ પ્રજા પર જે વિશ્વાસ મૂક્યો હતો ગેનીબેન ઠાકોરે, અને આ ગેનીબેન ઠાકોરનો વિજય નહીં પરંતુ ભાવ વિધાનસભાની જે 7 વિધાનસભા આની અંદર આવતી હતી એ આમ પ્રજા, આ બનાસકાંઠાની આમ પ્રજા. લોકસભાની ચૂંટણી કોંગ્રેસે ઉમેદવાર તરીકે ઠાકોર સમાજમાંથી ખેડૂતને ટિકિટ આપી અને એવી ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનને એવી મજબૂરી આવી કે વડાપ્રધાનને ડિશાની અંદર એક ખેડૂતની દીકરીને કોંગ્રેસે જે ટિકિટ આપી અને ખેડૂતને દીકરીને હરાવવા માટે વડાપ્રધાનને હોય આબુ પડ્યું. પણ પબ્લિકે અત્યારે બનાસકાંઠાની પબ્લિકે એવું વિચાર્યું કે ખેડૂતની દીકરી છે, નોની દીકરી છે, લોકસભામાં એમને કોંગ્રેસે વિશ્વાસ કર્યો, 2 વાર વિધાનસભા જીત્યા, અને બનાસકાંઠાની પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો, નોની પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો અને વિજય બનાવ્યો બનાસકાંઠાની પબ્લિકને. અને વાવ વાવની ભારતમાં લોકસભાની ચૂંટણીનું મતગણતરી પૂર્ણ થતાં ગુજરાતની અંદર વધુમાં વધુ અને સારી રીતે જીતનાર એક બેન એવી કે ગેનીબેન, અને ગુજરાતની અંદર 26 એ 26 સીટો મોદીનો પડકાર કરવાવાળી અને પડકાર ઝીલવાવાળી બેન એ હોય તો એ ખરેખર ગેનીબેન છે. મજબૂત ઉમેદવાર, મજબૂત નેતૃત્વ, એની સામે તાનાશાહી અને આખા દેશને વેચી અને એક એક હથું કરવાવાળાની સામે આજે ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લાએ કરી બતાવ્યું છે કે ખરેખર કે જીતે એવા અમારી પાસે પણ ઉમેદવાર છે. જે વારંવાર કોંગ્રેસની નિંદા કરતા હતા એવા લોકોને આજે માત આપી, પછાડ આપી અને વ્યક્તિવાદ અને પોતાની આપખુદી વાત, પોતાની મનમાંની વાત અને એને પૂર્ણ કરી અને આજે અમે ભવ્ય વિજયથી જીત કરી અને ગુજરાતની અંદર ડંકો વગાડનાર બનાસકાંઠાની સીટ અમે જીતી અને બતાવી દીધું છે. એવું છે કે મોદી સાહેબને, પાટીલ સાહેબને, શાહ સાહેબને, અમિત શાહને, બધાને ત્રણેય નેતાઓને અત્યારે આ માધ્યમથી હું સંદેશ આપવા માગું છું.